દહેગામ તાલુકા અને શહેરમાં શિવરાત્રીના પર્વની ઉજવણી સાથે શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં આજે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કહેવાય છે કે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આજે લગ્ન થયા હતા, તેથી આજે ભોળાનાથની સેવા કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. અને આજે દહેગામ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરમાં મોટો મેળો ભરાય છે અને ભક્તોની ભારે ભીડ જામે છે, ત્યારે ભોળાનાથને પ્રિય તેવી ભાંગનું વેચાણ પણ થવા પામે છે. તેમજ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીને શિવલિંગની પૂજા કરી હતી અને 12 શિવરાત્રીમાંથી આ શિવરાત્રીનો મહિમા કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. આજનો પર્વ એટલે ભગવાન ભોળાનાથનો વિશેષ દિવસ અને વિશેષ રાત્રિ કહેવામાં આવે છે. તેરસ તેરસ તો ઘણી આવે છે પણ મહાતેરસ આજનો દિવસ શિવરાત્રિ જેને મહત્વ આપવામાં આવ્યું છે કે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ભાઈ ભક્તો સવારથી આરતીમાં ઊંઘી પડે છે, દર્શનનો લાભ લે છે અને અહીંયા પ્રસાદી તરીકે ફરાર રાખવામાં આવે છે અને ભક્તો એનો પ્રેમથી લાભ ઉઠાવે છે, ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. શિવરાત્રિની રાત્રે 4 કોળની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા ભાઈ ભક્તો પૂરા શ્રદ્ધા અને વિશ્વાસથી કરીને એમને ભગવાનની પ્રાર્થના કરે છે કે ભગવાન કાયમના માટે સદાયને માટે હું તમારી ભક્તિનો આનંદ લઉં, તમારી ભક્તિ કરતો રહું, અમને આશીર્વાદ આપો. એ સાથે ભગવાન ભોળાનાથની બધાના પર કૃપા બની રહે એવા સૌને ભગવાન તરફથી તમને બધાને હું આશીર્વાદ આપું છું. મારું નામ ગોસ્વામી. અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દહેગામ.